નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ચાર ચેપ્ટર પૂરા કર્યા હવે આપણે પુનરાવર્તન એક જોઈશું જેના આધારે તમારે તમારી નોટબુકમાં આન્સર લખવાના છે પુનરાવર્તનમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે પાણીમાં કોણ કૂદી પડ્યું તો આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે પાણીમાં દેડકો કૂદી પડ્યો પછીનો પ્રશ્ન છે ટમેટાને ડાળ પર શા માટે ગમે છે તો આપણે એનો આન્સર લખી શકીએ કે સવારના તડકામાં ડાળ પર અડકો દડકો રમવાની મજા પડે છે અને તેથી તેને ડાળ પર ખૂબ ગમે છે પછીનો પ્રશ્ન છે ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ તો મિત્રો આપણે જાણીએ છીએ કે અલી હુસેન છે એમણે દુઃખી બાળકોની મદદ કરી હતી અને એટલા માટે એની હજ મંજૂર થઈ ગઈ હતી પરંતુ આપણે સરસ રીતે આન્સર લખવો હોય તો આપણે લખી શકીએ કે અલી હુસેને હજ માટે ભેગા કરેલા પૈસા પાડોશીના દુઃખી બાળકો બાળકોને મદદ કરવામાં વાપર્યા અને તેથી તેમની હજ ખુદાના દરબારમાં મંજૂર થઈ ત્રીજો પ્રશ્ન છે સોરી ચોથો પ્રશ્ન છે ડાઘાસર શી રીતે નિર્માણ પામ્યું તો મિત્રો આપણે લાખા જારા પાઠમાં જોયું કે ડાઘિયા નામનો કૂતરો હતો અને તે લાખા જારાને ખૂબ પ્રિય હતો અને પછી એના મૃત્યુ થવાથી તે ડાઘાસર નામનું સરોવર બનાવ્યું તો આ વાત આપણે સૌ જાણીએ છીએ પરંતુ એને જવાબની રીતે લખવો હોય તો આપણે કઈ રીતે લખી શકીએ તો જુઓ લાખાને એના વ્હાલા ડાઘિયાના મોતથી ભારે પસ્તાવો થયો એની યાદ કાયમ રહે એ માટે લાખાએ એક મોટું સરોવર બંધાવ્યું તેનું નામ ડાઘાસર રાખ્યું આ રીતે ડાઘાસરનું નિર્માણ થયું નિર્માણ થવું એટલે બન્યું નિર્માણ પામવું એટલે બનવું પછીનો પ્રશ્ન છે શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું તો એનો જવાબ એમ લખી શકાય કે શેઠે ડાકિયાની કોટે એક ચિઠ્ઠી બાંધી જેમાં લાખાને જે પૈસા ધીર્યા હતા એટલે કે આપ્યા હતા એથી અનેક ગણું ધન ધન એટલે જેનું પૈસા જે ચોરાઈ ગયા હતા અનેક ગણું ધન ડાકિયાએ બચાવ્યું તે વાત લખેલી હતી ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ તો નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરો તો મિત્રો અહીં એક એક શબ્દો આપેલા છે જે અહીં આપણે જોઈ શકીએ છીએ ઠંડી નારિયેળ વાતચીત હરખ અને કૂતરો તો મિત્રો આ શબ્દના વાક્ય બનાવવાના છે જે પહેલું પહેલો શબ્દ છે ઠંડી તો તમે અહીં અહીં વાક્ય બનાવી શકો ઠંડી શબ્દ આવવો જોઈએ વાક્યમાં એ રીતે વાક્ય બનાવવાનું છે જેમ કે શિયાળામાં ખૂબ ઠંડી લાગે છે તો મિત્રો આ રીતે તમે વાત આ રીતે બધા જ શબ્દ શબ્દ છે તેનું વાક્ય બનાવવાનું છે બીજું વાક્ય છે નારિયેળ નારિયેળ એટલે શ્રીફળ તો નારિયેળીનું ઝાડ ઘણું ઊંચું હોય છે એવું તમે લખી શકો ત્યાર પછીનો શબ્દ છે વાતચીત તો મેં મારા મિત્ર સાથે ઘણી વાતચીત કરી ઘણી વાતચીત કરી ત્યારબાદ શબ્દ છે હરખ તો મારો પ્રથમ નંબર આવવાથી આવવાથી મને ખૂબ હરખ થયો ખૂબ હરખ થયો તો મિત્રો આ રીતે તમે વાક્ય બનાવી શકો પછીનો શબ્દ છે કૂતરો તો ડાઘીઓ લાખાનો પ્રિય કૂતરો હતો બરાબર મિત્રો તો આ રીતે તમારે તમારી રીતે વાક્ય બનાવવાના છે પછીની પછીનો પ્રશ્ન જોઈએ તો નીચેના બંને શબ્દો પરથી વાક્ય બનાવો હવે અહીં બે બે શબ્દો આપેલા છે જે બંને શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે જેમ કે અહીં આપણને ઉદાહરણ આપેલું જ છે કે અહીં બે શબ્દ આપેલા છે પાન અને પાણી તો એનું ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું છે કે પાન પાણીમાં તરે છે તો એ જ રીતે અહીં બીજું જ આપ્યું છે કે વરસાદ અને પતંગ તો એનું વાક્ય આપણે શું બનાવી શકીએ કે વરસાદમાં પતંગ ઉડી નથી ત્યાર શકતી ત્યારબાદ પંખી અને વિમાન ત્યાર બાદ પંખી અને વિમાન તો પંખી વિમાનની જેમ ઉડે છે પંખી વિમાનની જેમ ઉડે છે ત્યાર પછીનો શબ્દ છે ફૂલ અને પ્લાસ્ટિક તો મિત્રો અહીં આપણે લખી શકીએ કે પ્લાસ્ટિકના ફૂલમાં પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ હોતી નથી પછીનું છે ચોથું ઝાંઝર અને પગ તો ઝાંઝર એ પગમાં પહેરવામાં આવે છે પછીનો શબ્દ છે વૃક્ષ અને મેદાન તો મેદાનમાં અનેક ઘટાદાર વૃક્ષ છે તો મિત્રો આ રીતે તમે બે શબ્દ જોડીને તમારી રીતે ગમે તે વાક્ય બનાવી શકો છો પછીનું છે કે તમને ગમતા વૃક્ષ વિશે સાત આઠ વાક્યો લખો તો એ તમારે સાત આઠ વાક્યો તમને જે વૃક્ષ ગમતું હોય તેના વિશે તમારે લખવાના છે પછીનો પ્રશ્ન છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો આપણે જે કવિતા ભણી ગયા મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો એટલે આ જે મીઠો થી સ્ટાર્ટ થાય છે બહુ જ ત્યાંથી લઈ અને હોફનું નામ ત્યાં સુધી તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે પછીનો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો સમાનાર્થી એટલે તેનો તેને જેવો જ અર્થ થતો હોય શબ્દ બીજો હોય પરંતુ બંનેનો અર્થ એક થતો હોય તો તેને સમાન અર્થી શબ્દો કહેવાય છે તો પહેલો શબ્દ છે ખુશી ખુશી એટલે આનંદ હરખ હરખ પણ થાય બરાબર હરખ પછી સવાર સવાર તો પ્રભાત પછીનો શબ્દ છે જવાબ જવાબ એટલે ઉત્તર પછીનો શબ્દ છે તકલીફ તકલીફ એટલે મુશ્કેલી કોઈ પણ મુશ્કેલી હોય તો એને આપણે તકલીફ એમ કહી શકીએ પછીનો શબ્દ છે આબરૂ આબરૂ એટલે આપણે લાખા જરા પાઠમાં જોઈ ગયા આબરૂ એટલે શાખ શાખા આપણી એમ કે ને કે અમારી કાંઈક શાખા હોવી જોઈએ એમ આબરૂ હોવી જોઈએ પછીનો શબ્દ છે રાત રાત એટલે રાત્રિ નિશા રાત્રિ અથવા નિશા તો મિત્રો આ રીતે સમાનાર્થી શબ્દો લખી શકાય છે હવે આપણે પછીનો પ્રશ્ન જોઈએ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો વિરોધી શબ્દો છે અંદર તો બહાર જે વિરોધી અર્થ થતો હોય તે તમારે અહીં લખવાનો છે અંદર તો એનો વિરોધી બહાર દૂર એનો વિરોધી શબ્દ નજીક પછી છિછરું છીછરું એટલે એકદમ આપણે કૂવો હોય તો કૂવામાં પાણી ન હોય એને થોડો પૂરાઈ ગયેલો હોય તો છીછરો કૂવો કહીએ પણ તો ઊંડો હોય તો એનો વિરોધી શું થાય ઊંડું છીછરું તો ઊંડું જે ઊંડું ન હોય એને કહેવાય છીછરું પછીનો શબ્દ છે ઊંઘવું ઊંઘવું એટલે સુઈ જવું તો એનો વિરોધી જાગવું પછી પાંચમો છે જવું તો એનો વિરોધી શબ્દ આવવું પછીનો શબ્દ છે નીચે નીચેનો વિરોધી શબ્દ શું થાય મિત્રો ઊંચે અથવા ઉપર નીચે તો ઊંચે અથવા ઉપર બરાબર તો આ રીતે મિત્રો તમે વિરોધી શબ્દ લખજો પછીનો પ્રશ્ન છે કે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરો આપણે લાખા વણજારા પાઠમાં જોઈ ગયા હતા કે એનો અર્થ આપવાનો જે રૂઢિ પ્રયોગ પૂછાયેલો હોય તેનો અર્થ આપવાનો એટલે અર્થ લખવાનો અને પછી જે પૂછાયેલો રૂઢિપ્રયોગ છે એનું વાક્ય બનાવવાનું જેમ કે રસ્તો ન દેખાવ તો એનો અર્થ શું થાય છે કે કોઈ ઉકેલ ન મળવો એટલે કોઈ એનો ઉકેલ જ ન મળવો એમ એટલે આપણે કહી શકીએ કે હવે મને કંઈ રસ્તો નથી દેખાતો એમ તો વાક્ય એવું થઈ શકે કે તેનામાં તેના ઉપર ઘણી મુશ્કેલી આવવાથી તેને હવે કોઈ તેનો રસ્તો નથી નહોતો દેખાતો તો આ રીતે તમે વાક્ય બનાવી શકો પછી બીજું છે આંખ વાળી લેવી આંખ વાળી લેવી એટલે દુઃખી હૃદયે વિદાય લેવી એટલે એને છોડીને જવું દુઃખી હૃદય સાથે એમ આપણને ગમતું ન હોય એના એને છોડીને જવું અને આપણે એના સામે જોયા વગર એની સામે જોઈએ તો આપણને દુઃખ લાગે એટલે એના સામે જોયા વગર આપણે જતા રહીએ તો કહેવાય કે આંખ વાળી લીધી તો અહીં તમે વાક્ય બનાવી શકો કે લાખા વણઝારાએ શેઠના ઘરેથી આંખ વાળી લીધી પછીનો રૂઢિપ્રયોગ છે આંખ ફરી જવી આંખ ફરી જવી એટલે શું ગુસ્સે થવું કોઈના ઉપર ગુસ્સો આવે તો એમ કહેવાય કે તેની આંખ ફરી ગઈ છે હવે ધ્યાન રાખજો એટલે કોઈને ગુસ્સો આવ્યો હોય ને ત્યારે આપણે એવું કહી શકીએ તો આંખ ફરી જ એટલે ગુસ્સે એટલે લાખાને ડાઘિયાને લાખાએ ડાઘિયાને આવતો જોયો અને તેની આંખ ફરી ગઈ તો આપણે એ આ રીતે વાક્ય લખી શકીએ પછી છે ચોથું આંખ બતાવવી આંખ બતાવી એટલે ગુસ્સો પ્રગટ કરવો આપણને કોઈના ઉપર ગુસ્સો આવતો હોય તો આપણે એની સા આમ આંખ ફાડીને જોઈએ ને તો એમ એના માટે કહેવાય કે આંખ બતાવવી એમ તો લાખાએ ડાઘિયા તરફ આંખ બતાવી લાખાએ ડાઘિયાને આંખ બતાવી તો આ રીતે આપણે તેનું વાક્ય બનાવી શકીએ તો મિત્રો આ રીતે તમે વાક્યો તમારી રીતે બનાવી શકો છો પરંતુ યાદ એ રાખવાનું કે જે આ પૂછાયેલા રૂટી પ્રયોગો છે એનું જ વાક્ય થવું જોઈએ તેના અર્થનું નહીં બરાબર આંખ બતાવીએનો અર્થ છે ગુસ્સો પ્રગટ કરવો ગુસ્સો પ્રગટ કરવો તો આપણે આનું વાક્ય નથી બનાવવાનું માત્ર આનું જ વાક્ય બનવું જોઈએ પછીનો પ્રશ્ન છે કે જે નીચે આપેલો જે પેરેગ્રાફ છે નીચેનો ફકરો તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખો તો મિત્રો આ તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનો છે કે ડાઘિયાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ જુઓ તમારે અહીં ત્રીજા નંબરનો જે રૂઢિપ્રયોગ આપણે જોયો આંખ ફરી જવું એટલે ગુસ્સે થવું તો આપણે એનું વાક્ય આ પણ લખી શકીએ કે ડાકિયાને જોતાં જ લાખાની આંખ ફરી ગઈ પછી આગળ પેરેગ્રાફમાં વાંચીએ અરે રામ આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું એ નાસી આવ્યો હું શું મોં બતાવીશ ડાકિયો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી એને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું તો મિત્રો આ પેરેગ્રાફ તમારે તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાનો છે તો આંખ બતાવી એ પણ અહીં આવા આ અહીંયા રૂઢિપ્રયોગનું વાક્ય આપણે જોઈ શકીએ છીએ કે એ વાક્ય અહીંયાથી અહીંયા સુધી લખી શકીએ ડા ડાગીઓ લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી અહીંયા સુધી અને આ વાક્ય છે અહીંયા સુધી આ રીતે આપણે વાક્ય લખી શકીએ બરાબર ને મિત્રો હવે પછીનું છેલ્લું જે છેલ્લી એક્સરસાઇઝ છે આ પુનરાવર્તનની તે છે નીચેના શબ્દોને શબ્દ શબ્દકોશના ક્રમમાં ગોઠવું એ આપણે આપણે જો આપણે આ ભણી ગયા છીએ આગળના ધોરણમાં એટલે શબ્દકોશના ક્રમમાં ગોઠવવું એટલે શબ્દકોશમાં જે પહેલાં સ્વર આવે અ આ ઈ ઈ ઉ અને પછી ક ખ ગ ચ તો એ રીતે તમારે જે પહેલો શબ્દ આવતો હોય એ રીતે તમારે આ છ શબ્દ આપેલા છે ઘારી ગરીબ વિદાય કૂતરું અને ડુંગર તો એને શબ્દકોષ પ્રમાણે તમારે એ ક્રમ આવતો હોય એ રીતે ગોઠણ તો પહેલો શું આવશે કૂતરું બરાબર તો અહીં લખવાનું કૂતરું પછી બીજું શું આવશે ક પછી ખ પછી ગ તો આ બીજા નંબરનું આવશે ગરીબ પછી ગ પછી ઘ તો ઘ આવશે ત્રીજા નંબરનું અહીંયા આવશે ઘારી પછીનો શબ્દ કક્કો બોલતા જાવ અને જે પછીનો શબ્દ આવે એ છે ડુંગર ચોથા નંબરનું સેન્ટેન્સ થાય સોરી શબ્દ થાય ડુંગર અને પછી છેલ્લો શબ્દ છે એ વૈદ્યો એ પાંચમા નંબરનો શબ્દ વિદાય તો મિત્રો અહીં આપણે આ પુનરાવર્તન છે એ પૂરું કરીએ છીએ આ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે આખું પુનરાવર્તન તમારી નોટબુકમાં લખવાનું રહેશે તો અહીં તમારું આ પુનરાવર્તન પૂરું થાય છે થેન્ક યુ હવે પછીના હવે પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું થેન્ક યુ